समग्र देश में कोरोना की बीजी लहर में मांड कोरोना केसों में घटाड़ो जोवा मळी रह्यो छे, ज्यारे कि गुजरात पण तेमाथी बाकात रह्यु नथी अने कोरोनाना संगंजामां सपड़ायुं हतुं। जिला मथक तेमज तालुका मथकोए ज्यां जुओ त्यां दरेक दवाखाने कोरोनाथी पीड़ित दर्दीओ जोवा मळता हता। ऑक्सिजननी घटना कारणे केटलाय दर्दीओने जीव गुमाववो पड्यो छे, ज्यारे कि तकलीफोमां ओछुं होय तेम तोकते वावाझोડાએ પણ ભયના ઓથારે બધાને હચમચાવી દીધા અને આવા કપરા સમયમાં પણ લોકો હિંમત હાર્યા નથી અને કોરોનાને નાથવા સરકાર દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવતા તેના પરિણામ સ્વરૂપે કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેને લઈ લાખણી પંથકમાં પણ ધીરે ધીરે બજારો ખુલવા લાગી છે, જેમાં લાખણીમાં આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આજે ખોલવામાં આવી હતી, જેને લઈ લાખણી માર્કેટયાર્ડમાં આજે નહિવત આવક જોવા મળી હતી, જેમાં વેપારી એસોસિએશનના અગ્રણી હરિભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજે લાખણી માર્કેટયાર્ડમાં 200 જેટલી બોરીની આવક નોંધાઈ છે અને આવતીકાલે દિવેલાની ખરીદી કરવામાં આવશે। જો કે લાખણી માર્કેટયાર્ડના વેપારી એસોસિએશનના અગ્રણીએ વધુમાં જણાવ્યું હતું કે માર્કેટયાર્ડમાં કોરોનાના કારણે લોકોની અવરજવર ઓછી થઈ છે અને માર્કેટયાર્ડમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે કામકાજ કરવામાં આવી રહ્યું છે, તેમજ માર્કેટયાર્ડમાં આવતા ખેડૂતો કોવિડ ગાઈડલાઈન મુજબ ફરજિયાત માસ્ક પહેરી રાખે છે। વર્તમાન સમયમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ખતરનાક રીતે વણસી છે, ત્યારે ગ્રામીણ વિસ્તારોના ખેડૂતો કોરોના સંક્રમિત થવાના ડરથી આવવાનું ટાળી રહ્યા છે। લાખણી માર્કેટયાર્ડમાં ખેડૂતોના હિતમાં રહીને તમામ વેપારી મિત્રો ભેગા મળી અને માર્કેટયાર્ડ આથી રાબેતા બધું ચાલુ કર્યું છે। આજે રાયડો અને પરચુરની આવક હતી, એમનો થોડો ધીમે ધીમેથી વેપાર ચાલુ કર્યો છે। કોઈ ખેડૂતને તકલીફ ન પડે, કોઈ વેપારીને તકલીફ ન પડે એ પ્રમાણે અમે સોશિયલ ડિસ્ટન્સનું પૂરેપૂરું ધ્યાન રાખી અને માર્કેટયાર્ડ ચાલુ કરેલ છે। તમામ ખેડૂતોને અને વેપારીઓ તમામ સહ સહકાર આપ્યો છે અને લોકોને લાભદાયી રહે એના માટે અમે ચાલુ કર્યું। તમામ ખેડૂત મિત્રોએ માર્કેટમાં આવે ત્યારે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો ઉપયોગ કરે અને અહીંયા અમારે અમે વ્યવસ્થા કરી છે, પાણી અને સાબુ અને સેનિટાઈઝ પણ કરીએ છીએ અને જે ખેડૂત આવે એ પોતાની રીતે ટ્રેક્ટરમાં બેસે કે અહીંયા અમારી દુકાન એકલા રહી અને અમને સહકાર આપે એ માટે અમે ખેડૂતોને પણ વિનંતી કરીએ છીએ।